પછીથી ઠાકોર હું કોરિશના અનુભવ પ્રાઇમરી સ્કૂલ ગુડ આફ્ટરનૂન સીઆરસી સર રિસ્પેક્ટેડ પ્રિન્સિપાલ સર ઓર એવર ટીચર્સ એન્ડ માય ડિયર ફ્રેન્ડ્સ આઈ વુડ લાઈક ટુ સે અ ફ્યુ વર્ડ્સ ઓન ધ કમ્પેન લોન્ચ બાય અવર પ્રાઇમ મિનિસ્ટર ઇન 27 જાન્યુઆરી 2015 એટ પાનીપત હરિયાણા ઇન્ડિયા વોઝ રેન્ક્ડ 41 અમોંગ 195 કન્ટ્રીઝ વર્લ્ડ વાઇડ બાય યુનિસેફ ઇન 2007 સો ડિયર આઈ વોન્ટ ટુ સે બેટી બચાવો બેટી પઢાઓ મીન્સ ઇઝ અ ગર્લ ચાઇલ્ડ એજ્યુકેટર્સ અ ગર્લ ચાઇલ્ડ વાય ધે રન અંડર ધીસ સ્કીમ બીકોઝ ધી સેન્સસ 2011 ઇન્ડિયાઝ રેશિયો વોઝ 918 એટલે કે 10,000 પુરુષે ભારતમાં માત્ર 918 સ્ત્રીઓ છે અને આ રેશિયો હજી પણ ઘટી રહ્યો છે આ વ્યક્તિઓની શરૂઆત હું એક કવિતાથી કરીશ જબ માં હે પ્યારી બહન દુલારી ઓર બીવી હે પટરાણી તો ક્યું કરતે હો બેટી સે મકારી બેટી ભાર નહીં હે આધાર જીવન હે ઉસકા અધિકાર શિક્ષા હે ઉસકા હથિયાર બઢાઓ કદમ કરો સ્વીકાર ક્યોંકિ બેટી હે ઈશ્વર કા વરદાન બેટી કી બિન જાવી હે વિરાન જો આપણે બેટીને બચાવીશું તો આપણું અસ્તિત્વ પણ બચશે દીકરીને પણ દીકરા જેટલો જીવવાનો અધિકાર છે કેમ કારણ કે દીકરી કારણ કે માનવ જીવન એક માતા જ આપી શકે છે તેથી સ્ત્રી ભૂણ હત્યા કરીને આપણે આપણા વિનાશને બોલાવી રહ્યા છીએ બધાને દીકરો શું કરવા જોઈએ છીએ પોતાનો વંશ વેલો વધારવા આપણે દીકરી વગર શું શક્ય છે ના તો દીકરીનું મહત્વ પણ દીકરા જેટલું છે કેમ કે આપણે સૂત્ર બોલીએ છીએ કે દીકરો દીકરી એક સમાન અત્યારે આપણે જ કહીએ છીએ કે જો ઘરમાં દીકરી હોય તો બસ વર્ષથી પણ ચડિયાતું બની જાય છે પણ તેનો અમલ કરતા નથી અત્યારે આપણે જ કહીએ છીએ કે સમય બદલાઈ ગયો છે પણ હજુ લોકો નથી બદલાયા બધાને પોતાના ઘરમાં એક દીકરો તો જોઈતો જ હોય છે આપણે જોઈએ છીએ કે શાળામાં ગામમાં દીકરીઓ ભણવા જાય છે પણ તે ધોરણ 8 સુધી જ ભણી શકે છે જો આગળ ભણવું હોય તો બીજા ગામ જવું પડે અને કુટુંબ અને સમાજ તે દીકરીને પરવાનગી આપવા તૈયાર નથી જો ઘરમાં કોઈ આર્થિક તકલીફ હોય તો દીકરાને ભણાવે છે ને દીકરીનું બધા છોડાવી દેવામાં આવે છે કેમ કારણ કે દીકરી તો પારકા ગાંધી થાપણ કરાય લોકો કહે છે તેને ક્યાં ભણીને નોકરી કરવા જવું છે તેને તો માત્ર ઘરનું જ કામ કરવું છે ને પણ ના હવે નહીં તમે જોવો છો ભારતની સ્ત્રીઓ પણ ખૂબ આગળ વધી રહી છે તે અંતરિક્ષમાં ગઈ છે આઈપીએસ ઓફિસર બની છે પર્વતારોહક પણ થઈ છે નૃત્યાંગના પણ બની છે ડોક્ટર પણ બની છે ખેલાડી પણ બની છે જેનું ઉદાહરણ આસામ રાજ્યની હિમા દાસ છે જેને ખેલ જગતમાં 5 ગોલ્ડ મેડલ જીત્યા છે અને પોતે મેળવેલી આવકનો અડધો ભાગ રાજ્યના પૂર પીડિતને દાન આપ્યો છે દીકરીઓ ઘણું બધું કરી શકે છે અને હજુ કરી શકે તેમ છે બસ તેને રોકશો નહીં તેને આગળ વધવા દો પહેલા તમે બેટીને બચાવો અને તેને ભણાવો અત્યારે સરકાર પણ દીકરીને મદદ કરે છે કન્યા કેળવણી વિદ્યાલક્ષ્મી બોર્ડ આપે છે તેમજ સુકન્યા સમૃદ્ધિ યોજના પણ અમલમાં મૂકી છે જેમાં દીકરીના માતા પિતાને પોસ્ટમાં કે સરકારે માન્ય કરેલ બેંકમાં બચત ખાતું ખોલાવવાનું છે